कोरोना महामारी वच्चे बनासकांठा जिल्लामां वेक्सिन खूटी गई छे। महामारी तेना चरम उपर छे अने वधता जता संक्रमणना पगले लोको पण जागृत बन्या छे अने हवे सामे चालीने वेक्सिन लेवा माटे पहोंची रह्या छे, परंतु सरकार ऑक्सिजन अने बेडनी जेम हवे वेक्सिन उपलब्ध करावामां पण निष्फळ साबित थई रही छे। जिल्लामां वेक्सिन खूटी पड़ी होवाना अहेવાલ સામે આવી રહ્યા છે। ભારતમાં કોરોનાની બીજી લહેર આતંક મચાવી રહી છે। સમગ્ર વિશ્વની સૌથી ઘાતક સાબિત થયેલી ભારતમાં આવેલી કોરોનાની બીજી લહેરથી દેશના હાલ બદલાઈ ચૂક્યા છે। વર્તમાન સમયમાં દેશ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને દેશમાં કોરોનાના લીધે સર્જાયેલા દેશના હાલ ઉપર નજર કરીએ તો હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે। હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા નથી, ઓક્સિજનની અછત, ઇન્જેક્શન અને દવાઓની પણ મોટી અછત ઊભી થઈ છે। તેવામાં હવે વેક્સિનની અછત ઊભી થઈ છે। બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિરોધી રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ બંધ કરી દેવામાં આવી રહ્યું છે। લોકો સામે ચાલીને કોરોના વિરોધી રસી લેવા માટે રસીકરણ કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે, પરંતુ રસીકરણ કેન્દ્રો ઉપર રસી ખૂટી ગઈ છે। શુક્રવારે રસી ખલાસ થઈ ગઈ હતી અને સોમવારે નવો જથ્થો આવ્યા બાદ ફરી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને એક જ દિવસમાં જ આ જથ્થો પણ પૂરો થઈ ગયો છે। એટલે અત્યારે બનાસકાંઠા જિલ્લાની જનતા ઉપર મોટું સંકટ આવી ગયું છે। સ્થાનિક વહીવટી તંત્ર પણ રસીકરણની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે।